અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ 19 ડેઝિગ્નેટેડ શહેરી હોસ્પિટલમાં ગત મધરાત્રે 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીઓના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 41 જેટલા દર્દીઓને એસપીપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ત્યારે આ મામલે હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને પ્રવક્તા ભરત પંડ્યાએ સંવેદના વ્યક્ત કરી છે। આ ઘટના અંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે શ્રેય હોસ્પિટલ ખાતે બનેલ આગની દુર્ઘટના દર્દનાક અને દુઃખદ છે, તેમાં મૃત્યુ પામેલ લોકોને ભાજપ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપે છે। આ હોસ્પિટલના બીજા દર્દીઓને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું। આ ઉપરાંત તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં જે પણ કસૂરવાર હશે તેમના પર સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે। અમદાવાદ શ્રેય હોસ્પિટલ ખાતે બનેલ આગની દુર્ઘટના એ દર્દનાક અને દુઃખદ છે, તેમાં મૃત્યુ પામેલ લોકોને ભાજપ હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપે છે। પ્રધાનમંત્રી શ્રી પોતે પણ ટ્વીટ દ્વારા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે। મુખ્યમંત્રી શ્રી અને મેયર શ્રી સાથે ફોન ઉપર વાત કરી છે, સહાયની પણ જાહેરાત કરી છે। આ સમગ્ર મામલો અતિ સંવેદનશીલ અને દુઃખદ છે। સરકારે આ મામલાને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી શ્રીએ તાત્કાલિક 2 અધિકારીની નિમણૂક કરી છે અને 3 દિવસમાં રિપોર્ટ આપવાની જાહેરાત કરી છે। આ હોસ્પિટલના અન્ય દર્દીઓને તાત્કાલિક સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર મામલામાં જે પણ કસૂરવાર હશે તેના ઉપર સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે।